નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેરના અભાવે દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત દર્દીઓની મુશ્કેલી વધી છે. વલસાડના નનકવાડા ગામ ખાતે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ આર્થિક રીતે નબળા દર્દીઓ માટે જીવાદોરી સમાન છે. અહીં દરરોજ માત્ર વલસાડ જિલ્લાના જ નહીં, ડાંગ, નવસારી જિલ્લા ઉપરાંત સરહદના મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ અંદાજે 800થી વધુ ઓપીડી સિવિલ હોસ્પિટલમાં થાય છે, જે પૈકી જરૂરિયાતમંદ દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે અલગ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. દર્દીઓ માટે જે વોર્ડમાં લાવવા લઈ જવા માટે વ્હીલચેર અને સ્ટ્રેચરની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, તો હોસ્પિટલના ફોયતળી આવેલા રિસેપ્શન પાસે 7 વ્હીલચેર અને બાકીની ઇમરજન્સી સહિતના વોર્ડમાં રાખવામાં આવતી હોય છે. જાગૃત નાગરિકોએ હોસ્પિટલમાં વ્હીલચેરના અભાવે દિવ્યાંગ અને વૃદ્ધ દર્દીઓની કફોડી હાલત અંગેના મોકલાવેલા વિડીયોના આધારે તપાસ કરવામાં આવી. આ સમયે કેટલાક વૃદ્ધ દર્દીઓને ચલાવવામાં ખૂબ જ ચાલવામાં પણ તકલીફ પડી રહી હોવા છતાં પણ તેમના સ્વજનો હાથ પકડી અને પગપાળ લઈ જતા હતા, જેમાં એક વૃદ્ધા હાથપગના સહારે વોર્ડમાં જતા તો એક પેરાલિટિકલ એટેકથી પીડિત દર્દી તેમની પત્ની અને પુત્રીની મદદથી પોતાના જોખમે વોર્ડમાં જતા નજરે પડ્યા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા જણાવાયું હતું કે ઓપીડી વોર્ડ પાસે 7 વ્હીલચેર રાખવામાં આવી છે, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓને તેમના સ્વજનો ઓપીડી વોર્ડ પાસે લઈ ગયા બાદ વ્હીલચેર ત્યાં જ મૂકી દેતા હોવાથી સમસ્યા સર્જાય છે અને તેઓ તેમનો લૂલો બચાવ કર્યો હતો. આ બાબતે જિલ્લા કલેક્ટર, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા યોગ્ય તપાસ કરાવી દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં પડી રહેલી હાલાકીનો અંત લાવવામાં આવે તેવી લાગણી દર્દીઓના સ્વજનોએ વ્યક્ત કરી હતી.